कोरोना महामारी में सौ प्रथम राजकोट डिस्ट्रिक्ट कोर्ट में 14 महीना बाद लोक अदालत 3000 થી વધુ केस 75% નું નિવારણ થવાની શક્યતા। कोरोना महामारी ने कारण राजकोट डिस्ट्रिक्ट कोर्ट में छेल्ले 8 फेब्रुआरी 2020 ना रोज लोक अदालत योजाई हती। त्यारबाद आज 14 महीना बाद पहली बार जिला कानूनी सेवा सत्ता मंडल द्वारा लोक अदालत नु आयोजन करवामां आव्युं छे, जेमां 3000 थी वधु केस आव्या छे अने तेमांथी 75% केस नु निवारण थवानी शक्यता छे। आजे प्री लिटिगेशन ना केसों नु निवारण शक्य बनी शकशे, तेमज कर्फ्यू ना केसों नी पण चर्चा करवामां आवशे। एडिशनल डिस्ट्रिक्ट जज प्रशांत जैने जणाव्યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે પહેલી વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। લાભાર્થીઓને પક્ષકારોને મહત્તમ લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે। આજે 800 કેસ રાખ્યા છે, તેમાંથી 50% થી વધારે કેસમાં સમાધાન થઈ જાય તેવી શક્યતા છે। માન્ય શ્રી ચેરમેન શ્રી યુપી દેસાઈ સાહેબ અને સેક્રેટરી શ્રી એચવી જોટાણી સાહેબના નિશ્રામાં કોવિડ-19ના લોકડાઉન પછી પહેલી વખત લોકડાઉનના પછી પહેલી વખત લોક અદાલત યોજવામાં આવ્યું છે અને એમાં મહત્તમ લોકોને આ જે લાભાર્થી છે એમને લાભ મળે આ લોકોને પક્ષકારોને એના પ્રયાસ છે બધાના અને એના માટે આ જે આ નોર્મલ રીતે જે આપણે કરતા હોય એના ડિફરન્ટ આ જે આ પક્ષકારોથી આ કરાવેલા છે આ લોક અદાલતના ઉદ્ઘાટન અને પછી આજરોજ મેં MACPમાં જે 800 જેટલા કેસો રાખ્યા છે જેમાંથી 50% વધારે શક્યતા છે કે આ સમાધાન થઈ જાય અને મહત્તમ લોકોને આમાં લાભ મળે એવી મારી અપેક્ષા છે અને બધા લોકોના બહુ સહયોગ છે એમાં જે MACP બારના પ્રેસિડેન્ટ છે MACPના બીજા વકીલો છે અને બીજા નેગોશિએબલ માટે પણ પક્ષકારો છે વકીલશ્રીઓ છે અને સાહેબો છે બીજા અને બધાના બહુ બહુ એમાં સહકાર આપ્યા છે બધાને પ્રિન્સિપાલ સિવિલ જજ હેતલ દવેએ જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે કોવિડની મહામારીને કારણે આપણે પહેલી વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વીમા કંપની અને બેંકના કર્મચારીઓએ ન્યાયાધીશોએ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ મહેનત કરી છે। આજે લોક અદાલતમાં 3000 જેટલા કેસ મૂકવામાં આવ્યા છે, જેમાં 75% કેસનું સફળ સમાધાન થાય તેવી શક્યતા છે। અપેક્ષા રાખીએ છીએ કે આ લોક અદાલતથી સુવ્યવસ્થા જળવાય અને ઘરે ઘરે દીવા થાય। આયોજન થયેલા મને યાદ છે ત્યાં સુધી જસ્ટિસ MP ઠક્કર હતા, જે 1985માં જેમણે આ લોક અદાલતની શરૂઆત કરેલી અને પછી સમય જતાં એ લોક અદાલતનું એટલું બધું મહત્ત્વ વધતું ગયું કે કેન્દ્ર સરકારે લીગલ સર્વિસીસ ઓથોરિટીની સ્થાપના કરી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવાનું ચાલુ કર્યું, જેથી કરીને કોર્ટમાં કેસોના નિર્ણય આવે એના બદલે પક્ષકારો સહમતીથી કોઈ પોતાના ઇસ્યુઝને ઉકેલ લઈ આવે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે પહેલાં જેમ લોક અદાલત થતી તો એક સાથે બધા પક્ષકારોને બોલાવી અને હજાર પક્ષકારો એક સાથે આવેલા હોય અને પછી બધા જજીસ વકીલો બધા એ લોકોને મનાવતા હોય સમજાવતા હોય કે તમારી પરિસ્થિતિ શું છે, એમાંથી 1000 કેસ હોય એમાંથી 100-150 માંડ પૂરા થતા હતા। પછી આ પ્રક્રિયા એટલી બધી સરળ ને સરસ બનતી ગઈ કે હવે પ્રી લિટિગેશનનું જે બેને પૂછ્યું એમ પ્રી લિટિગેશનનું સ્ટેજ આવી ગયું કે લોક અદાલતની તારીખ નક્કી થાય ત્યાર પહેલાં 15-20 દિવસથી પક્ષકારોને સમજાવીને આ સમાધાનની પતાવટ કરાવવી જોઈએ છે। આના કારણે લોક અદાલતનું રિઝલ્ટ પણ ઘણું સરસ આવે છે અને જજીસ વકીલો અને જેટલા મીડિએટર્સ હોય છે એ લોકોની કામગીરી પણ અગાઉના દિવસોથી જ એટલી પરફેક્ટ થતી જાય છે કે એ લોકોને એક પ્રકારની એક્સપર્ટાઇઝ આવી ગઈ છે કે પક્ષકારોને કઈ રીતે સમજાવવા અને કઈ રીતે સોલ્યુશન લઈ આવવું। આપણે જેમ સ્કૂલમાં હોય તો અમુક છોકરા એવા સરસ હોય ને કે આખું વર્ષ મહેનત કરે પછી એક્ઝામના દિવસે એ લોકો આરામથી સૂતા હોય અને અમુક છોકરા એવા હોય કે આખું વર્ષ મહેનત ન કરે ને એક્ઝામની આગલી રાતે આખી રાત જાગીને મહેનત કરે। અત્યારે આપણે જે અત્યારે જે પરિસ્થિતિ છે ને એવી છે કે સ્કૂલ જેવી છે કે આખું 15-20 દિવસ સુધી છેલ્લે આપણે સૌ જાણીએ છીએ આમ કોવિડના મહામારીના કારણે ફેબ્રુઆરી 20માં લોક અદાલત થઈ, ત્યારબાદની અત્યારે પહેલી વખત આ લોક અદાલતનું આયોજન માનનીય શ્રી દેસાઈ સાહેબ તથા સેક્રેટરી શ્રી જોટાણીયા સાહેબની અધ્યક્ષસ્થાને કરવામાં આવેલું છે। એમાં વીમા કંપનીના હોદ્દેદારોએ,
બેંકના કર્મચારીઓએ, ન્યાયાધીશોએ, પોલીસ કર્મચારીઓએ તમામે ખૂબ ખૂબ મહેનત કરી છે અને ભગીરથ પ્રયત્નો કર્યા છે કે આ લોક અદાલત સક્સેસફુલ જાય. આ લોક અદાલતમાં લગભગ 3000 જેટલા કેસો મૂકવામાં આવેલા છે, એમાંથી 75% કેસોનું સફળ સમાધાન થાય એવી શક્યતાઓ છે અને અપેક્ષા રાખીએ કે આ લોક અદાલતથી સમાજમાં સુવ્યવસ્થા જળવાય અને ઘરે ઘરે દીવા થાય. આભાર. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજકોટ.